मोर बोले ने ढेलड़ी रे साणी, मोर बोले ने ढेलड़ी रे साणी, ए कोरी सेना करो छोरे वाद, एक बार बोलो ने तुम्हारे सेना अधूरा कोड़, रंजन गोरी पदमणि मारे सूरत यवाना वाद, वात मारी मानो रे मारा रह गया अधूरा कोड़, रती लाल छो गाड़ा मोर बोले ने ढेलड़ी रे साणी, मोर बोले ने ढेलड़ी रे साणी। હેલો, એ હાલો બોલતા કેમ નથી? અરે બોલું તો શું, તો આ મેરા મેરા કેમ બોલો છો? અડધે ઊંઘમાં લાગો છો? પણ મલહાર ઢોસામાં ટ્રાફિક જ એટલી બધી છે, સંભળાવું જોઈએ ને કઈ? અરે ઊંઘમાં તો કાંઈ નથી, જો ને આપણે શેઠે સ્કીમ મૂકી છે, રાતે 10 વાગે તો ઘરાગી દોરો દેતી નથી, એમાં પાછો હું મેન મેનેજર ઓર્ડર લઈ લઈને થાકી જાઉં છું, રાત પડે ત્યાં બઠો પડી જાઉં છું, એક ઊંઘે તો હવાર પડી જાય। અરે ગાંડી, તું પણ ગામડે પડી પડી કેટલી મારી બળતરા કરીશો, આમનામ હું કાંઈ હલો થઈ જવાની છો, પછી આંખ્યું ફરતા કુંડાળા પડી જાહે। હા તે હોય જ ને, તમને કે મારી કિંમત છે? રંજન, એવા મેણા મારી માં ખૂતા જાગતા તને જ યાદ કરું છું। એમ યાદ કરી દી નહીં વળે, હવે રૂમ સુરત લઈ જાઓ। હવે તો મલહાર ઢોસાની ત્રણેય શાખા વરાસા રોડની સોપાટી સામે, કતરગામની નારાયણનગરની શાક માર્કેટમાં અને આ ડભોલીવાળી મેઇન શાખા, આ ત્રણેય શાખાની જવાબદારી મને આપી છે ગાંડી, પગારે ત્રણ ગણો કરી દીધો છે। હવે તો હાથે માઠમે કુંડલી આવું, એટલે રૂમનો સામાન બાલાભાઈ બોટાદવાળાના ટ્રાન્સપોર્ટમાં ભરી જ દેવાનો છે। પેટ નથી ભરાતા। અરે ગાંડી મુંજા છું, દૂધ પી જા, ભાઈડો જોવે કોણ તને રોકે છે દૂધ પીતી? હવે રેવા દો રેવા દો, દેરિયા જેઠિયાના ડઝન એક છોકરા છે, ક્યારેક ક્યાંક તો સાસના પણ ઠેકાણા નથી, એમાં બશેર દૂધ ક્યાંથી પીવું? આપણે ભાગશાળી ને, હજી આ એક ડઝન એક છોકરામાં આપણા તો ભેળા નથી, ભેળવાના પણ નથી, મારી બાએ સોખું કીધું છે, મારી હું અવર તો સુરતમાં જ થાહે, એટલે તો રાંદલના લોટા હજી નથી તેડા। અરે હા તે જો, રાંદલના લોટા સંભાર્યા ત્યાં મને ચોખાની કણકી યાદ આવી ગઈ। હેની કણકી? ચોખલિયા ખાંડી ખાંડી થાકી રે ભવાની માં, કણકી નજરે નદીઠી રે ભવાની માં, જેવા પુત્ર ગિરધરલાલ ઘેર દીધા રે ભવાની માં, એવા પુત્ર રતિલાલ ઘેર દેજો રે ભવાની માં, ચોખલિયા ખાંડી ખાંડી થાકી રે ભવાની માં, કણકી નજરે નદીથી રે ભવાની માં। એ સાંભળો રતિલાલ, તમે આપણા મોટા બાપા ના ગિરધરભાઈ ની વાત કરો છો? કુટુંબ ના ભાઈ ના છોકરા જેવા છોકરા માંગવાના હોય ને? હું કુટુંબ ના ભાઈ ના છોકરા જેવા? તમને ખબર છે ગિરધરભાઈ નો છોકરો કેવો કંટો છે?
ભાભીને ભેંસ દોવાનું મોડું થાય તો સીધા પેસના આસળ મોઢે વળગાડીને આખી પેસ સૂઈ જાય છે. નથી નિહાળે જવું, નથી લેશન કરવું, જેને હોય એને બટકા ભરી જાય. બકા તોય આપણું કુળ કહેવાય, એને લજવાય નહીં. લજવાય નહીં તો હું આખા ગામમાં ગજવવાનું છે. મારા છોકરા મારા જેઠના છોકરા જેવા નહીં, પણ મારા હગા ભાઈના છોકરા રગલા જેવા માગવાના છે. રગલો? ઈ વળી કયા ભાઈનો દીકરો? ખોટું નો લગાડતી. એમાં એવું છે ને કે મારે ડઝન એ ખાળા, એમાં ખબર નથી કે રગલો કોના આધાર કાર્ડ માં હોય. અને 1.5 ડઝન ઉપર થી હાળ્યું એનો મેવા તમાન નત કરવાનો. ઈ મારા બાપાને પાડવાની તેવળ હતી ને તો જૈણા છે, તમને હું હરાવો જાય છે. હું તો આમ તો કહું છું, બાકી મારે તો મારા સસરાની સહકારી મંડળી માંથી એકની જરૂર હતી, એટલે 2 ટ્રેક્ટર ભરીને આવ્યા ને તને પરણીને લઈ ગયા. અમને હું ખબર, હવે તો પેરિયા વાળે મારી બાને મેણા મારે છે. ક્યાં તમારી રંજલી ને ક્યાં તમારો જમાઈ, ઘણા તો એવું કહે છે કે કાગડો દૈથરૂ લઈ ગયો. એકદમ સાચી વાત હો તારી રંજન, તારી પદમણી કાયા મોર જેવી હાલ, અને વસંત ઋતુમાં વેરાન વગડામાં ટહુકતી કોયલ જેવો તારો કંઠ. સાંભળાસ કરું, સાંભળાસ કરું, સાંભળાસ કરું. એ રતિલાલ, ટેબલ ઉપરથી ડીશ ઉલ્યો અને પોતા મારો, 1 કલાકથી હું ફોનમાં મંડાણા છો. સાયબો હલવાણો અહીંયા સુરતમાં અને ગોરી હલવાણી મારી ગામડે. હે ભગવાન, હવે મને હાસો મેનેજર બનાય, નકર મારું ઘર ભાંગશે. હે મોર બોલે ને ઢેલડી રી સાણી, મોર બોલે ને ઢેલડી રી સાણી, હે ગોરી સેના કરો છો રે વાદ, એક વાર બોલો ને તમારે સેનાય ધૂરા કોણ. રંજન ગોરી પદમણી મારે સુરત આવવાના વાદ, વાત મારી માનો રે મારા રહી ગયા ધૂરા કોડ. રતિલાલ છો ગાળા મોર બોલે ને ઢેલડી રી સાણી, મોર બોલે.